नमस्कार विद्यार्थी मित्रों, एलकंट विद्यापीठ शाला परिवार वती आजना धोरण 12 कॉमर्स ना विषय वाणिज्य व्यवस्था ने संचालन ना वीडियो लेक्चर में आज आपणे त्रीजो पाठ आयोजन जेने इंग्लिश में प्लानिंग कहेवाय ए आजना वीडियो लेक्चर में आपणे भणीशुं। विद्यार्थी मित्रों, आज आयोजन बराबर खूब सरस શબ્દ છે કે આયોજન એટલે શું? તો આયોજન એટલે શું થાય કે વર્તમાનમાં રહીને ભવિષ્ય અંગેનો વિચાર કરવો તેને આયોજન કહેવાય, બરાબર છે? અને ધંધાકીય એકમમાં આયોજન ખૂબ જ જરૂરી છે। અને આયોજન કેવી રીતે થાય છે, આયોજનનો અર્થ શું છે, એની ખ્યાલ વ્યાખ્યા લાક્ષણિકતાઓ એ બધું આપણે આજના વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છીએ। તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ પ્રકરણમાં આપણે શું શીખીશું તેના ઉપર થોડોક આપણે અભ્યાસ કરી લઈએ। તો આ પ્રકરણમાં આપણે સૌથી પહેલા આયોજનની પ્રસ્તાવના જોશું, ત્યારબાદ આયોજનનો ખ્યાલ, બરાબર, કે આયોજન શું છે એની વ્યાખ્યા, ત્યારબાદ એની લાક્ષણિકતાઓ, આયોજનની મર્યાદાઓ, આયોજનની પ્રક્રિયા, ત્યારબાદ યોજનાના પ્રકાર અને આયોજનના ઘટકો, તેના વિશે આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું। અને આજે આયોજન જે છે તેના સૌથી પહેલા આપણે ગુણભારની વાત કરી, તો આયોજનનો જે ગુણભાર જે છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં, એ ગુણભાર ટોટલ 7 માર્ક્સ છે બોર્ડની પરીક્ષામાં, એટલે કે આ પાઠમાંથી ટોટલ 7 માર્ક્સનું આપણને પૂછાય છે। હવે 7 માર્ક્સનું કઈ રીતે પૂછાય છે, તો સેક્શન એ માં એક પ્રશ્ન અને એક માર્ક્સ, સેક્શન બી માં પણ એક પ્રશ્ન એક માર્ક્સ, અને સેક્શન ઈ એટલે છેલ્લો સેક્શન, બરાબર, ટોટલી આપણે બોર્ડની પરીક્ષામાં 5 સેક્શન 5 વિભાગ હોય છે, એ બી સી ડી અને ઈ, એમાં એ વિભાગ ટોટલ 10 માર્કનો વૈકલ્પિક હોય છે, પછી બી વિભાગ પણ 10 માર્ક્સનો હોય છે, બરાબર, જેમાં એક એક વાક્યમાં ઉત્તર આપવો હોય છે, ત્યારબાદ સી વિભાગ જે હોય છે એ 30 માર્ક્સનો, જેમાં એક પ્રશ્નના 2 માર્ક્સ હોય છે, એટલે એ થયો 30 માર્ક્સનો, જેમાં 15 પ્રશ્નો હોય છે, પછી સેક્શન ડીમાં એક પ્રશ્નના 3 માર્ક્સ હોય છે, અને એમાં ટોટલ 10 પ્રશ્નો આવે છે 30 માર્ક્સનો એ વિભાગ થાય, અને છેલ્લો વિભાગ છે વિભાગ ઈ કે જેમાં 4 પ્રશ્નો 5-5 માર્ક્સના હોય છે, એટલે ટોટલ 20 માર્ક્સ થયા। તો આવી રીતે 100 માર્ક્સનું બોર્ડનું પેપર હોય છે વિદ્યાર્થી મિત્રો, એમાં આજે આયોજન જે છે એનો ગુણભાર 7 માર્ક્સ છે, એમાં સેક્શન એમાં એક પ્રશ્ન એક વિકલ્પ એટલે 1 માર્ક્સ, સેક્શન બીમાં એક વાક્યમાં ઉત્તર આપો એ પણ એક પ્રશ્ન હોય છે જેનો 1 માર્ક્સ હોય છે, સેક્શન ઈમાં એટલે કે છેલ્લો સેક્શન જે હોય છે એમાં એક પ્રશ્ન હોય છે જેના માર્ક્સ છે 5, બરાબર, જે આપણે સવિસ્તર ઉત્તર આપો મોટો પ્રશ્ન કે 5 માર્કનો પ્રશ્ન, બરાબર, જે આપણને 20 માર્કમાં ટોટલ 4 પ્રશ્નમાં પૂછાય છે, એમાંથી એ 5 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય, એટલે ટોટલ 7 માર્ક્સ થયા। તો આ રીતે આ પ્રકરણ જે છે એ 7 માર્ક્સનું બોર્ડની પરીક્ષા પૂછાય છે। અને આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ પાઠમાં બધા મોટા પ્રશ્નો છે, કારણ કે 5 માર્ક્સનો પ્રશ્ન આ પાઠમાંથી પૂછાય, એટલે આ પાઠ ખૂબ અગત્યનો આપણા માટે સાબિત થઈ જાય, બરાબર છે, અને ટોટલ પ્રશ્નો પણ બહુ સહેલા છે અને પાઠ પણ ખૂબ જ સરસ છે, બરાબર છે। તો હવે આપણે પાઠ વિશે અભ્યાસ કરીએ, તો સૌથી પહેલા પ્રસ્તાવનો આપણે જોઈએ, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ટ્રોડક્શન કહેવાય, પ્રસ્તાવનો, બરાબર છે। હવે પ્રસ્તાવનામાં શું આપ્યું છે, તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો છે, અને આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે, જેમ કે કોણ કયું કાર્ય ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે, આવી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી તેને આયોજન કહેવામાં આવે છે। આયોજન સાર્વત્રિક છે, તે પછી યુદ્ધનું મેદાન હોય, રમતગમતનું મેદાન હોય, ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય,
ધાર્મિક ક્ષેત્ર કે સામાજિક ક્ષેત્ર હોય, આયોજન દરેક જગ્યાએ જરૂરી છે. મતલબ પ્લાનિંગ ઇઝ એવરીવેર, આયોજન દરેક જગ્યાએ છે. ક્યાં નથી એમ તો વિચાર કરો. તમારે ખાલી ટૂંકમાં સવારમાં તમે જાગો ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને વિચાર આવવા માંડે મારે આજે આ કરવાનું છે, મારે આજે તે કામ કરવાનું છે, મારે આજે આ સબ્જેક્ટનું રીડિંગ કરવાનું છે, તે વિષય રીડિંગ કરવાનું છે. મતલબ રોજિંદા જીવનમાં પણ આયોજન જરૂરી છે, બરાબર, દરેક જગ્યાએ. મતલબ આયોજન શું છે? આયોજન એટલે એક જાતનો વિચાર કરવો કે આપણે જે કામ કરવાના છીએ, જે કાર્ય કરવાના છે, એના કાર્ય વિશે આપણે અગાઉ વિચાર કરીએ કે આપણે કાર્ય કેવી રીતે કરશું, બરાબર છે, કેટલા ક્યારે કરશું, કેટલા સમયમાં પૂરું કરશું, એ બધી જે વિચારણા કરવામાં આવે તેને આયોજન કહેવાય. તો સૌથી પહેલા આપણે એમ કીધું છે કે ધંધો જે છે એ આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર. હવે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આપણે 11મા ધોરણનો અભ્યાસ કરીને આવીએ છીએ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જે પ્રવૃત્તિ કંઈક હેતુ માટે કરવામાં આવે, બરાબર છે, એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે, બરાબર છે. જેમ કે ધંધો છે એક જાતની આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં આપણે કંઈક નાણાં કમાવવાનો હેતુ હોય છે, બરાબર, એ આર્થિક પ્રવૃત્તિ. અને એનો મુખ્ય હેતુ શું છે? તો નફો મેળવવાનો છે. આપણને ખ્યાલ છે ધંધો માણસ આપણે બિઝનેસ શું કરવા કરીએ? નફો મેળવવા માટે કરીએ, બરાબર છે. કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક વસ્તુ 10 રૂપિયામાં બનાવી છે, 10 રૂપિયામાં તૈયાર થઈ જાય, આપણે એવો વિચાર કરશું કે એ વસ્તુને આપણે 20 રૂપિયામાં કેવી રીતે વેચી શકશું, એ વસ્તુને 25 રૂપિયામાં કેવી રીતે વેચી શકશું. જો 10 રૂપિયાની વસ્તુ આપણે 20 રૂપિયા વેચીએ તો આપણને 10 રૂપિયા નફો થાય, અથવા 10 રૂપિયાની વસ્તુ આપણે 25 રૂપિયા વેચીએ તો આપણને 15 રૂપિયા નફો થાય. તો ધંધો છે એક જાતની આર્થિક પ્રવૃત્તિ છે, જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો હોય છે, બરાબર. હવે આપણને ખ્યાલ છે કે ધંધો એમનો તો નથી થતો, બરાબર છે, કે આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે. જો એક વર્ડ આપે, પૂર્વ વિચારણા. પૂર્વ વિચારણા એટલે શું? અગાઉ બધો વિચાર કરવો પડે, બરાબર, કે જે ધંધાકીય એકમમાં જે પ્રવૃત્તિ કરવાની છે, બરાબર. જેમ કે ઉત્પાદન વિભાગમાં પ્રવૃત્તિ કરવાની હોય તો એનો વિચાર કરવો પડે કે કેવી રીતે. ઉત્પાદન વિભાગમાં શું છે? વસ્તુ બધી માલ સામાન બધો બનતો હોય ઉત્પાદન વિભાગ, બરાબર છે. તો એ બધો વિચાર કરવો પડે. પછી માનો કે આપણે ધંધાની સપાટી, અગાઉનો આપણે તો પાઠમાં અભ્યાસ કરી છે કે ધંધાની 3 સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને 3 સપાટી, બરાબર છે. તો દરેક સપાટીએ શું છે? જે પ્રવૃત્તિ કરવાની હોય છે ને એની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે. અગાઉ બધો વિચાર કરવો પડે કે આપણે જે પ્રવૃત્તિ કરવાના છીએ, જે કાર્ય કરવાના છે, એ કેવી રીતે કરશું, ક્યારે કરશું, જેમ કે કોણ કયું કાર્ય ક્યારે કેવી રીતે ને કેટલા પ્રમાણમાં કરશું, બરાબર. આવી બધી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી તેને આયોજન કહેવામાં આવે છે, બરાબર. હજી કામ થયું નથી, હજી તો થવાનું છે, પરંતુ આપણે કામ થાય તે પહેલા અગાઉ વિચાર કરવો પડે ને કે આપણે કામ કેવી રીતે કરશું, ક્યારે કરશું, બરાબર, એ કેટલા પ્રમાણમાં કરશું. આ બધી જે વર્તમાનમાં રહીને જે પૂર્વ વિચારણા ભવિષ્યની બાબતોની કરવાની હોય ને તેને આયોજન કહેવામાં આવે છે. એના પછી શું કીધું છે કે આયોજન છે ને વિદ્યાર્થી મિત્રો એ સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે શું થાય? બધી જગ્યાએ હોય ને સાર્વત્રિક કહેવાય. આયોજન બધી જગ્યાએ જરૂરી છે. આપણને ઉદાહરણ આપેલા, જો જેમ કે યુદ્ધનું મેદાન હોય, રમત ગમતનું મેદાન હોય, ધંધાકીય એકમ, રાજકારણ, ધાર્મિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર હોય, આયોજન દરેક જગ્યાએ જરૂરી છે, બરાબર. આયોજન ક્યાં જરૂરી છે? તો આયોજન દરેક જગ્યાએ જરૂરી છે. જેમ કે સૌથી પહેલું જોઈએ યુદ્ધનું મેદાન. યુદ્ધનું મેદાન એટલે શું? તો કે યુદ્ધના મેદાનમાં શું છે? લડાઈ કરવાની હોય, બરાબર છે. લડાઈ કરતી વખતે આપણે વિચાર કરવો પડે ને કે આપણી સામે જે દુશ્મનને જે આપણે લડાઈ કરવાના છે, જે દુશ્મન સાથે, દુશ્મનનું સૈન્ય કેટલું છે, બરાબર છે, એની તાકાત કેટલી છે, એની પાસે ક્યાં ક્યાં હથિયારો છે, કેટલા બોમ્બ છે, કેટલી મિસાઇલ છે, આ બધો વિચાર કરવો પડે. આપણી પાસે કેટલી મિસાઇલ છે, આપણી પાસે કેટલા બોમ્બ છે. તો યુદ્ધના મેદાનમાં પણ આયોજન જરૂરી. એમના ડાયરેક્ટ યુદ્ધ શરૂ ન કરે, હાલો ભાઈ યુદ્ધ કરી નાખીએ, એમનો એ શક્ય નથી, બરાબર છે. આપણે બધો વિચાર કરવો પડે કે આપણી સેના જે છે કેટલા દિવસ સુધી યુદ્ધ કરી શકે છે, વગર ખાય પીએ કેટલા દિવસ સુધી લડી શકે છે, આપણી પાસે અનાજનો પુરવઠો કેટલો છે, કેટલા હથિયારો છે, કેટલું સૈન્ય છે, બરાબર છે, દુશ્મનોનું સૈન્ય કવડું છે, એનું વધારે છે કે આપણે ઓછું છે, આપણા આપણા આપણી પાસે જે સૈનિકો છે કેટલી સુધી લડી શકે છે. તો યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરતા પહેલા વિચાર કરવો પડે, અગાઉ વિચાર કરવો પડે, એટલે અહીંયા પણ આયોજન જરૂરી છે. પછી રમત ગમતનું મેદાન, બરાબર. રમત ગમતનું મેદાન ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે આઈપીએલ ચાલે છે, બરાબર છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ. તો કેટલી ટીમ છે? 8 ટીમો છે. તો દરેક ટીમ છે એવું વિચારે છે કે મારે અમારી બધી મેચ જીતવી છે,
બરાબર. એટલે એ જીતવા માટે શું કરે છે, ખૂબ પ્રયત્ન કરે છે. એટલે અગાઉ વિચાર કરે કે કયો બેટ્સમેન છે, એ કેવું રમી શકે છે, કયો બોલર કેવા દડા ફેંકી શકે છે, બરાબર છે, કેટલી ફિલ્ડિંગ છે, કયો ફિલ્ડર સારો છે, પછી કયા કયા બોલરને આપણે હિટિંગ કરી શકીએ છીએ, કઈ ઓવરમાં સૌથી વધારે આપણે રન લઈ શકીએ છીએ, આ બધો અગાઉ વિચાર કરવો પડે. મેચ શરૂ થયા પહેલા વિચાર કરવો પડે, બરાબર છે. તો રમત કઈ એવું નથી, ક્રિકેટ દરેક જગ્યાએ દરેક પ્રકારની ટુર્નામેન્ટ હોય, દરેક પ્રકારની ગેમ્સ હોય ને સ્પોર્ટ, એમાં આયોજન જરૂરી છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો ધંધાકી એકમ, બરાબર, કે ધંધાકી એકમમાં પણ આયોજન જરૂરી છે. કે ધંધાકી એકમમાં આપણે વસ્તુ બનાવીએ, બરાબર છે, તો આપણી વસ્તુ કઈ રીતે વેચશું આપણે, બરાબર, એનું માર્કેટિંગ કેવી રીતે કરશું, વસ્તુને કેવી રીતે બનાવશું, પ્રોડક્શન કેવી રીતે કરશું, એનું ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહાર કેવી રીતે હશું, ગ્રાહક સુધી આપણે વસ્તુ કેવી રીતે પહોંચાડશું, આ બધો અગાઉ વિચાર કરવો પડે, બરાબર. પછી રાજકારણ આપણે પોલિટિક્સ કહીએ, બરાબર, રાજકારણમાં માનો કે અત્યારે રાજકારણમાં તો કે ભાજપ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, તો દરેક પક્ષ એવો જ વિચાર કરે છે કે અમારે સત્તા ઉપર આવવું છે. સત્તા ઉપર આવવા માટે શું કરું, રાજકારણમાં કે જ્યારે ચૂંટણી હોય, ઇલેક્શન, ત્યારે પ્રચાર કરવો પડે, બરાબર છે. એ પ્રચારમાં જો તમે અમુક અમુક પાર્ટી પ્રચારમાં કઈ ખામી રહેવા જ દેતી નથી, ખૂબ પ્રચાર કરે છે, બરાબર, કે લોકોના ઘરે ઘરે જઈને મત મેળવવાનો પ્રયાસ કરે છે. આ બધો અગાઉ વિચાર કર્યો છે ને, કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશું, બરાબર છે, બધી જાહેરાત આપશું, એડવર્ટાઇઝમેન્ટ આપશું, યોજનાની બધી ખાતરી આપશો, તમે આ કામ કરશો, તે કામ કરશો, આ બધું રાજકારણ છે, પોલિટિક્સ. તો પોલિટિક્સમાં પણ આયોજન જરૂરી છે. પછી ધાર્મિક ક્ષેત્ર હોય, બરાબર, ધાર્મિક ક્ષેત્રમાં ફોર એક્ઝામ્પલ તરીકે માનો કે આપણે નજીકનું જ ઉદાહરણ લઈ લો કે આપણે બગદાણા છે, બરાબર છે, પછી માનો કે ભગુડા છે, બરાબર છે. તો બગદાણા કે ભગુડા વિદ્યાર્થી મિત્રો, જો બગદાણા બજરંગદાસમાં ભગુડામાં મોગલ માનું મંદિર છે, તો એ દરેક જગ્યાએ માનો કે અત્યારે તો COVID-19 ચાલે છે, બાકી તો શું છે, અન્ન ક્ષેત્ર શરૂ જ હોય છે દરેક ધાર્મિક ક્ષેત્રમાં, અન્ન ક્ષેત્ર, બરાબર છે. તો એ અન્ન ક્ષેત્ર શરૂ હોય તો દરરોજ કેટલા માણસો જમે છે, પછી માનો કે દરરોજ એટલા માણસો જમતા હોય તેનું અગાઉ સવારમાં જમવાનું બનાવી નાખવું, પછી પાછું ઘટે તો કેવી રીતે બનાવવું, તો આ બધું ધાર્મિક ક્ષેત્રમાં પણ કે માણસો કેવી રીતે દર્શન કરવા આવે, આ બધું આયોજન કરવું પડે કે અહીંથી એન્ટ્રી કરવાની, અહીંથી જવાનું, એટલા માણસોનું જમવાનું બનાવવાનું, ધાર્મિક ક્ષેત્રમાં પણ આયોજન જરૂરી છે. પછી સામાજિક ક્ષેત્ર હોય, બરાબર છે, કે સામાજિક ક્ષેત્ર હોય તો ત્યાં પણ માનો કે સમાજ હોય તો એનું શું છે કે બધી મીટિંગ હોય, પછી ટૂંકમાં કમિટી બધી બનતી હોય, સમિતિ, કે આપણે સમાજને કેવી રીતે આગળ લઈ જવું. તો આયોજન ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો દરેક જગ્યાએ જરૂરી છે, બરાબર. આપણને એક્ઝામ્પલ આપ્યા છે, યુદ્ધનું મેદાન, રમત ગમતનું મેદાન, ધંધાકીય એકમ, રાજકારણ, ધાર્મિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, દરેક જગ્યાએ આયોજન જરૂરી છે, બરાબર. એના પછી જોઈએ, હવે એના પછી આવે છે આયોજન. તો હવે આપણે આયોજન પ્લાનિંગ છે, બરાબર, સૌથી પહેલા પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ હવે આપણે એનો ખ્યાલ મેળવીશું અને વ્યાખ્યા આપણે જોઈશું. તો જો ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે, ભવિષ્યમાં આપણે શું અચીવ, શું હાંસલ કરવાનું છે, સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે, આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી તે વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવાની અંગેની યોજના તૈયાર કરવી તેને આયોજન કહેવાય. સામાન્ય વ્યાખ્યા આપી છે કે વિવિધ વિકલ્પો આપણી પાસે, જુદા જુદા ઓપ્શન હોય, આપણે એક વસ્તુ બનાવી છે તો આવી રીતે બનાવી શકીએ, બીજી રીતે બનાવી શકીએ, પછી ત્રીજો વિકલ્પ, આપણી પાસે અલગ અલગ વિકલ્પો હોય તો દરેક વિકલ્પો, જે વિકલ્પોની અલગ અલગ વિકલ્પો, એટલે શું થાય, વિકલ્પોની યાદી બને, એ વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવામાં આવે તેને આયોજન કહેવાય. કે આપણી પાસે જુદા જુદા વિકલ્પો ઓપ્શન હોય, એમાંથી આપણે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકીએ, બરાબર, અને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીને અપનાવવા અંગેની યોજના છે ને એને આયોજન કહેવાય, બરાબર છે. હવે જોઈએ ખ્યાલ, કોન્સેપ્ટ શું છે આયોજનનો. તો ધંધામાં જે પ્રવૃત્તિ કરવાની હોય તે અંગેની વિગતો એકત્રિત કરવી, એટલે ભેગી કરવી, પછી પૂર્વ વિચારણા કરવી, અગાઉ વિચારણા કરવી, બરાબર, અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના, એટલે કે આયોજન, બરાબર છે. કે જે પ્રવૃત્તિ આપણે કરવાની છે એની અલગ અલગ માહિતી ભેગી કરવી, બરાબર છે. જેમ કે ચાલો તમે એવું નક્કી કરો કે મારે ચોકલેટની એક કંપની બનાવી છે, ચોકલેટની, બરાબર છે, હું એમાં ચોકલેટ બનાવીશ, બરાબર છે. ચોકલેટ તમે બનાવવાની કંપની ઊભી કરશો તો માહિતી ભેગી કરશો ને બધી, કે ચોકલેટ કેવી બનાવી શકાય, કયા ફ્લેવરની બનાવી શકાય, કઈ જગ્યાએ બનાવી શકાય, બધી પૂર્વ વિચારણા કરશો કે આપણે ચોકલેટ બનાવવા માટે કયા સાધનો જોશે, બરાબર છે, કેવી રીતે આપણે ચોકલેટ બનાવીશું, કેટલા કર્મચારીને રાખશું, આ બધું અગાઉ વિચાર કરવો પડે. એક પ્રવૃત્તિ એક કરવાની, પણ વિચાર કેટલા બધા કરવાના છે, તો આ પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે અંગેની જે યોજના છે ને એને વિદ્યાર્થી મિત્રો આયોજન કહેવામાં આવે છે, બરાબર છે. તો હવે આપણે આયોજનની વ્યાખ્યા જોઈએ.
બરાબર. વ્યાખ્યા એટલે કે ડેફિનેશન. જો અલગ અલગ લેખકના મતે આયોજનની વ્યાખ્યા આપે છે કે ડોક્ટર બિલ ગોએટ્સના જણાવ્યા અનુસાર, ડોક્ટર બિલ ગોએટ્સ નામના લેખક એમ કહે છે કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. એ વાત સાચી છે. જો એને શું કીધું, સરસ ટૂંકી વ્યાખ્યા આપી. આયોજનનું કાર્ય એટલે શું? તો કે આયોજન એટલે શું? તો આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. પસંદગીનું કાર્ય કેવી રીતે? કે આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણી પાસે ઓપ્શન હોય. તમે સિમ્પલ ઉદાહરણ લઈ લો, તમારે તમારા ઘરેથી કોઈ જગ્યાએ જવું છે, બરાબર. તો પહેલો ઓપ્શન શું થાય? તમે ચાલીને જઈ શકો. બીજો ઓપ્શન શું થાય? તમે ગાડી બાઇક લઈને જઈ શકો. ત્રીજો ઓપ્શન તમે કાર લઈને જઈ શકો. ચોથો ઓપ્શન તમે કોઈ પણ સરકારી વાહનમાં જઈ શકો, બરાબર છે. કોઈ પણ વાહન વ્યવહારનો ઉપયોગ કરી શકો. તો અલગ અલગ ઓપ્શન મારી પાસે છે કે મારે મારા ઘરેથી આ જગ્યાએ જવું છે, તો અલગ અલગ ઓપ્શન. તો આ જે પસંદગી છે ને આપણે, બરાબર, કે આમાંથી એટલા વિકલ્પ છે ને, મેં કીધું ને કે ચાલીને જઈ શકો, બાઇક લઈને જઈ શકો, કાર લઈને જઈ શકો, બીજા કોઈ વાહનમાં જઈ શકો. તો પસંદગીનું કાર્ય, આમાંથી મારે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો છે. તો એ પસંદગીનું કાર્ય એટલે આયોજન થાય, બરાબર છે. તો ડોક્ટર બિલ ગોએટ્સ એમ કે છે કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. એના પછી આપણે જોઈએ તો હવે ડોક્ટર જ્યોર્જ ટેરીના જણાવ્યા અનુસાર, ડોક્ટર જ્યોર્જ ટેરી નામના લેખક શું કે છે કે કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી, તેને આયોજન કહેવાય, બરાબર છે. હવે ડોક્ટર જ્યોર્જ ટેરી એમ કે છે કે આયોજન કોને કહેવાય? તો આયોજન એટલે શું? તો કે કાર્યની યોજના, જે કામ આપણે કરવાના છે એની યોજના એટલે શું? તો કે એના પરિણામોની પૂર્વ વિચારણા, કે આપણે જે કામ કરશું એનું રિઝલ્ટ આપણને કેવું મળશે, એનું પરિણામ આપણને કેવું મળશે, એનો અગાઉ વિચાર કરવો પડે. એટલે પરિણામોની પૂર્વ વિચારણા કરવી. પછી કાર્યને અનુસરવાની નીતિ, કે આપણે કયા કામથી, કઈ પદ્ધતિથી આપણે જે કામ કરશું એની પોલિસી શું હશે, આપણી નીતિ શું હશે, બરાબર છે. તો એ કઈ રીતે કામ કાર્યને અનુસરવાની નીતિ. પછી તબક્કા, તબક્કા એટલે પ્રક્રિયા, કે આપણે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ કરશું, પહેલા આ કામ, એની પછી આ, એની પછી તે તબક્કા. અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ, કે આપણે કામને ઉપયોગમાં કેવી રીતે લેશું, એ પદ્ધતિ નક્કી કરવી, એટલે આયોજન, બરાબર છે. તો આપણે આ વ્યાખ્યા સરસ છે, આપણે એને બાકી કરીશું. કે ડોક્ટર જ્યોર્જ ટેરી જે આયોજનની વ્યાખ્યા કીધી, બરાબર છે. તો પરીક્ષા આપણને પૂછાય આયોજન એટલે શું, તો આપણે લખીશું કાર્યની યોજના એટલે કે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી, તેને આયોજન કહેવામાં આવે છે, બરાબર છે. કે કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, પછી કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી, એટલે આયોજન. એની પછી ત્રીજી વ્યાખ્યા સરસ છે. જો એને એ ત્રીજી વ્યાખ્યા શું કીધું કે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ, એટલે જે ધ્યેય આપણે પાર પાડવાનું, જે લક્ષ્યને હાંસલ કરવાનું છે, એ લક્ષ્યને હાંસલ કરવા માટે એક માઇન્ડથી, મગજથી આપણે કાર્યક્રમ નક્કી કરીએ, બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ, વ્યવસ્થિત કાર્યક્રમ નક્કી કરીએ, એને આયોજન કહેવાય. તો આ વ્યાખ્યા આપણે બાકી કરી શકીએ છીએ, બરાબર છે. તો ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન, બરાબર. હજી એક વ્યાખ્યા હું તમને આપી શકું. માનો કે હું એક વ્યાખ્યા કહું છું કે આયોજન એટલે શું, તો આયોજન એટલે શું, તો કે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે, અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી. અપેક્ષિત પરિણામો જે આપણે અપેક્ષા રાખીએ છીએ, એવા પરિણામોને હાંસલ કરવા માટે, પ્રાપ્ત કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેમની વચ્ચે આંતરસંબંધો સ્થાપવા અને અવલોકન અને ઘડતર માટેનું પૂર્વાનુમાન કરવું, તેને આયોજન કહેવાય. તો લ્યો આ વ્યાખ્યા તો બાકી કરી શકો છો કે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેમની વચ્ચે આંતરસંબંધો સ્થાપવા, એટલે આંતરસંબંધો એટલે હકીકત શું છે, આપણે પરિણામ ક્યુ મેળવવાનું છે, બરાબર છે. કે અપેક્ષિત પરિણામોને હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેમની વચ્ચે આંતરસંબંધો સ્થાપવા અને અવલોકનને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું, તેને આયોજન કહેવાય. તો અલગ અલગ વ્યાખ્યાઓ આપણને આપેલી છે, જેના દ્વારા આપણે સમજીએ કે આયોજન એટલે શું, બરાબર. પછી પરીક્ષામાં એમ પૂછાણું હોય કે ડોક્ટર જ્યોર્જ આર ટેરીના મતે આયોજન એટલે શું, તો તમારે એક જ વ્યાખ્યા લખવી પડે,
કે કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવા નીતિ, તબક્કાનો ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરે. બરાબર? પણ ખાલી પરીક્ષામાં એમ પૂછાણ હોય કે આયોજન એટલે શું, તો પછી તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો છો. બરાબર છે? તો બિલ ગોઇડ જે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય સાવે ટૂંકી વ્યાખ્યા ન લખે, એ વ્યાખ્યા ક્યાં લખાય? 5 માર્કના પ્રશ્નોમાં તમે લખી શકાય, મોટા પ્રશ્નોમાં. બરાબર છે? એમ પૂછાણ હોય કે ભાઈ આયોજનની લાક્ષણિકતાઓ સમજાવો, તો પેલા સ્ટાર્ટિંગ એમ કરે કે ડોક્ટર બિલ ગોઇડ્સના જણાવ્યા અનુસાર આયોજનનું કાર્ય એટલે પસંદગી, પછી લાક્ષણિકતા શરૂ કરે. પણ 1 માર્કમાં જે વ્યાખ્યા પૂછાણે, તો ડોક્ટર જ્યોર્જ ટેરી જે વ્યાખ્યા આપી એ લખી શકાય. પછી આ બીજી વ્યાખ્યા આપી છે કે ધ્યેયને બહાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન, તો એ વ્યાખ્યા લખી શકાય. પછી મેં હમણાં કીધી તેમ જે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેમની વચ્ચે આંતરસંબંધો સ્થાપવા, અવલોકનને ઘડતર માટેનું પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. બરાબર? એના પછી આગળ વધીએ. હવે પછીનો મુદ્દો છે આયોજનની લાક્ષણિકતા. જો હવે વિદ્યાર્થી મિત્રો 5 માર્કનો પ્રશ્ન શરૂ થઈ ગયો, કેરેક્ટરિસ્ટિક્સ જેને ઇંગ્લિશમાં કહેવાય લાક્ષણિકતા. બરાબર છે? તો આયોજનની લાક્ષણિકતાઓ સમજાવો, તો એ 5 માર્કનો પ્રશ્ન છે કે આયોજનની લાક્ષણિકતા. બરાબર? તો અલગ અલગ લાક્ષણિકતા આપી છે, કયા કયા આયોજનના લક્ષણો છે. બરાબર? કે આયોજનના લક્ષણો કયા કયા છે, તો જો સૌથી પહેલું લક્ષણ છે આયોજન કેવું છે, સર્વવ્યાપી છે. સર્વવ્યાપી આપણે પ્રસ્તાવનામાં જોયું તો આયોજન સાર્વત્રિક છે. પ્રસ્તાવનામાં શબ્દ આવ્યો હતો કે યુદ્ધનું મેદાન, રમત ગમતનું મેદાન, ધંધાકીય એકમ, રાજકારણ, ધાર્મિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, દરેક જગ્યાએ આયોજન જરૂરી છે. એનો મતલબ શું થયો કે આયોજનનું પહેલું લક્ષણ છે કે આયોજન સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે એવરીવેર, અત્ર તત્ર, સર્વત્ર, દરેક જગ્યાએ ફેલાયેલું છે. બરાબર? તો પહેલી લાક્ષણિકતા છે સર્વવ્યાપી. એમાં શું આપ્યું છે, તો આયોજન સર્વવ્યાપી છે, તો દરેક ક્ષેત્રોમાં જોવા મળે છે. જો આયોજન સર્વવ્યાપી દરેક ક્ષેત્રમાં, તો ક્ષેત્ર ક્યાં ક્યાં, તો જેની પછી કીધું છે તે પછી, તે ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક, સામાજિક ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ જરૂરી છે. આમ આયોજન કેવું છે, સર્વવ્યાપી છે. બરાબર? સર્વવ્યાપી એટલે એ દરેક ક્ષેત્રમાં જોવા મળે. ક્ષેત્ર ક્યાં ક્યાં, ધંધાકીય એકમ હોય, પછી રાજકારણ હોય. બરાબર? પછી શિક્ષણ, માનો કે એજ્યુકેશનમાં આયોજન જરૂરી છે કે કોઈ પણ ક્લાસ છે તેને ચલાવવા માટે એનું ટાઈમ ટેબલ બનાવવું પડે, એ પ્રમાણે શિક્ષકોને વિદ્યાર્થીઓને અમલ કરવો પડે, ક્લાસ ટાઈમ ટુ ટાઈમ ચાલવા જોઈએ, એક્ઝામ આવવી જોઈએ, તો શિક્ષણ છે એમાં આયોજન જરૂરી. પછી ધાર્મિક અને સામાજિક ક્ષેત્ર આપણે પ્રસ્તાવમાં જોયું હતું, એ દરેક જગ્યાએ આયોજન જરૂરી છે. તો પહેલો મુદ્દો આયોજનનું પહેલું લક્ષણ છે કે આયોજન સર્વવ્યાપી છે. બરાબર? પછી સેકન્ડ પોઈન્ટ જોઈએ, બીજો મુદ્દો શું છે, તો આયોજન છે ને એ સર્વપ્રથમ કાર્ય છે. પહેલું સર્વવ્યાપી અને બીજું સર્વપ્રથમ. બરાબર? સર્વપ્રથમ કાર્ય એટલે સૌથી પહેલું કાર્ય છે, એટલે સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય. આપણે જોયું સંચાલનના કાર્યો કેટલા કાર્યો, તો આપણે પહેલા પરિચય લેક્ચરમાં જોયું સંચાલનના 5 કાર્યો છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણી અને અંકુશ. આ સંચાલનના મુખ્ય 5 કાર્યો છે. બરાબર? તો એ કાર્ય સંચાલનના કાર્યો 5 છે, પણ શરૂઆત શેનથી થાય છે, આયોજનથી થાય, અંત અંકુશથી થાય છે. તો એક લાક્ષણિકતા થઈ કે સંચાલન જયારે કરવું હોય તો સૌથી પહેલા આયોજન કરવું પડે, પછી બાકીના બધા કાર્યો થાય. બરાબર? પણ સૌથી પહેલા તો આયોજન જ જરૂરી છે, એટલે સર્વપ્રથમ કાર્ય છે કે આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે, સૌથી પહેલું કાર્ય છે કે સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય, આપણે કીધું ને, અને તેના આધારે અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણ અને અંકુશ જેવા કાર્યો અમલમાં મુકાય છે. એ તો આપણે હમણાં વાત કરી હતી કે આયોજનના સંચાલનના 5 કાર્યો, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણ અને અંકુશ. પણ આ બધા કાર્યોમાં શરૂઆત શેનાથી થાય, તો આયોજનથી થાય. એટલા માટે આયોજન કેવું કાર્ય છે, તો સૌપ્રથમ, સૌથી પહેલું કાર્ય છે. પહેલું સર્વવ્યાપી, પછી બીજું સર્વપ્રથમ, અને ત્રીજું સભાન બૌદ્ધિક પ્રક્રિયા. જો સ સ સ ખ્યાલ આવ્યો ને, મુદ્દા કેવી રીતે પાકા કરે, સ સ સ સ એટલે સર્વવ્યાપી, સ એટલે સર્વપ્રથમ, અને સ એટલે સભાન બૌદ્ધિક પ્રક્રિયા. બરાબર? તો ત્રીજું લક્ષણ છે આયોજનનું કે આયોજન કેવી છે, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. સભાન એટલે ભાનમાં રહીને, આડેધડ આયોજન નથી કરવાનું. સભાન, બરાબર, બુદ્ધિપૂર્વક વ્યવસ્થિત રીતે સભાન, અને બૌદ્ધિક પ્રક્રિયા, કારણ કે બૌદ્ધિક વિચારણા કરવાની છે, એટલે બૌદ્ધિક પ્રક્રિયા છે કે આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક અને ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે છે. જે આયોજનમાં આપણે નિર્ણય લઈએ, ડિસિઝન લેવા પડે, આમાં
કે આપણે આ કામ કરશું તે કામ કરશું, તો એ જે નિર્ણય લેવાના હોય ને એ સભાનતા પૂર્વક વ્યવસ્થિત રીતે બુદ્ધિપૂર્વક વિચાર કરીને બરાબર, અને ગણતરી પૂર્વક ના અંદાજો, જે અંદાજ લગાડવા હોય ને અંદાજ છે ને ગણતરી પૂર્વક વ્યવસ્થિત આંકડાકીય માહિતી સાથે અંદાજ ગણતરી પૂર્વક ના અંદાજો એ કરવામાં આવે બરાબર છે, અને તેથી આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહે છે બરાબર. ચોથું લક્ષણ છે કે પરિવર્તનશીલતા. જો આ બહુ સરસ મુદ્દો છે કે પરિવર્તનશીલતા છે ને આયોજનની પૂર્વ શરત છે. પરિવર્તનશીલતા એટલે શું થાય કે પરિવર્તનશીલતા એટલે ફેરફાર કરવો બરાબર, કે ઘણી વખત શું થાય કે આયોજનમાં પરિવર્તનશીલતા જરૂરી છે, કે આપણે અગાઉ બધું નક્કી આયોજનમાં શું છે અગાઉ બધું નક્કી કરવામાં આવે કે આપણે આ કામ કરશું તે કરશું તે કરશું, અને પછી આપણે એમ કહી દઈએ કે હવે આમાં કઈ ફેરફાર નહીં કરવાનો. એવું નહીં, જો તમે એમ કહો ફેરફાર નહીં કરવાનો તો એ જડ સાબિત થાય. આયોજન જડ નથી, એ તો પરિવર્તનશીલ છે. સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર કરવો પડે બરાબર. હું તમને ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિ એવું નહોતું વિચારતું કે કોવિડ-19 કોરોના આવશે, પણ આવ્યો કે નહીં. તો હવે કોરોના આવવાથી શું થાય, બધા ધંધાકીય એકમ બંધ થઈ ગયા, શાળાઓ બંધ થઈ ગઈ, તો ક્યારે તમે એઝ અ સ્ટુડન્ટ વિદ્યાર્થી તરીકે તમે નહીં વિચાર્યો કે ઘરે બેઠા બેઠા ભણવું પડશે, અને અત્યારે ભણવું પડે છે કે નહીં, તો અપરિવર્તનશીલતા છે બરાબર છે. એટલે જો ઘરે બેઠા બેઠા ભણવું પડે તો ભણવાનું, અભ્યાસ કરવાનો સહજ છે બરાબર છે. એટલે પરિવર્તન, અને ભગવાન કૃષ્ણે પણ ગીતામાં કીધું છે ને કે પરિવર્તન એ સંસારનો નિયમ છે બરાબર છે. ચેન્જીસ તો આવે, પરિવર્તન તો આવ્યા જ કરે બરાબર. જેમ કે તમારો અત્યારે જે પોશાક છે, કપડાં તમે જે પહેરો છો, તમારી જે લાઈફસ્ટાઈલ છે, જીવનશૈલી, તો શું તમારા માતા પિતા જ્યારે એ તમારી ઉંમરના હતા ત્યારે એવા એવા પ્રકારના કપડાં કે પછી એવી જીવનશૈલી જીવતા હતા? તો કે નહીં. પરિવર્તન ચેન્જીસ આવ્યું કે ન આવ્યું? હવે તે એનથી એક સ્ટેપ આગળ કે તમે અત્યારે જેવું તમારું બાળપણ પસાર કરો છો, તો તમારા તમે તમારા સંતાનો એવું બાળપણ પસાર કરશે નહીં, પરિવર્તન આવશે. એટલે જો જીવનમાં એ પરિવર્તનની જરૂર હોય તો આ તો આયોજન છે, પરિવર્તનશીલતા તો હોવી જોઈએ. એટલે એવું નહીં આમ મગજમાં ફિટ કરી દેવાનું આમાં ફેરફાર ન થાય, નહીં ફેરફાર તો થાય બરાબર. એટલે આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરી અને ધારણા, આપણે શું છે બધું કે વર્તમાનમાં રહીને ભવિષ્યનો વિચાર કરવાનો, એટલે જુદી જુદી એમાં ગણતરી હોય, અલગ અલગ ધારણાઓ હોય. પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળો, જો બાહ્ય પરિબળો ક્યાં ક્યાં, ધંધામાં બે પરિબળો હોય, એક આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. જેમ કે કંપની એકમ હોય એની અંદર જે કઈ ફેરફાર થાય આંતરિક પરિબળ થાય, પણ ધંધાકીય એકમની બહાર જે ફેરફાર થાય ને એને બાહ્ય પરિબળ કહેવાય. જેમ કે તેજી મંદી, તેજી અને મંદી, ભાવ વધારો અને ભાવ ઘટાડો, તો એ બાહ્ય પરિબળ છે બરાબર. પછી કે રાજકારણમાં બદલાવ, તો એ બાહ્ય પરિબળ છે બરાબર. એમાં કોઈ એમાં ધંધાકીય એકમનું ચાલે નહીં પણ અસર કરે બરાબર છે, કારણ તેજી મંદી આવે તો ધંધાકીય એકમને અસર કરે બરાબર. પછી પક્ષ ફરી જાય રાજકારણમાં, મને કહે અત્યારે ભાજપ સત્તા ઉપર છે તો જે બધી કંપનીઓ છે એ બધી ભાજપના ફેવરમાં હોય, હવે એ સત્તા ભાજપ સત્તા બદલી જાય, કોંગ્રેસ આવી જાય, તો પછી કંપની બાહ્ય પરિબળ ફેરફાર થઈ જાય. એટલે ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફારો કરવા પડે છે બરાબર છે. કે સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ એમાં ફેરફાર કરવા પડે છે, અને માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ, જડ ન હોવું જોઈએ. જો પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે, પહેલી શરત છે કે આયોજન ભલે કરો ખરા પણ એમાં સમય સંજોગો પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરવા પડે છે બરાબર. આયોજન જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. મેં કીધું ને એ જડ નથી, એકવાર બની ગયું બની ગયું પછી ફેરફાર ન થાય એવું નહીં. સમય સંજોગો પરિસ્થિતિ મુજબ ફેરફાર કરવા પડે છે, બાહ્ય પરિબળોને આધારે ફેરફાર કરવા પડે છે, એટલે આયોજનમાં પરિવર્તનશીલતા જરૂરી છે બરાબર. આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. તો પહેલું સર્વવ્યાપી, બીજું સર્વપ્રથમ કાર્ય, ત્રીજું સભાન ને બૌદ્ધિક પ્રક્રિયા, પછી પરિવર્તનશીલતા, અને હવે પાંચમો મુદ્દો. શું છે પાંચમો મુદ્દો? ચોકસાઈ. આયોજનમાં ચોકસાઈ જરૂરી છે. ચોકસાઈ કઈ બાબતની હોય? તો આયોજનમાં ગણતરીની ધારણા હોય, તો એ બધી જે ગણતરીની ધારણાની જે આંકડાકીય માહિતી હોય ને ચોકસાઈ હોવી જોઈએ બરાબર છે. જેમ કે તમને ખબર છે કે તમે ઘરેથી નીકળશો તો વરસાદ જેવું વાતાવરણ છે, એટલે વરસાદ આવશે બરાબર. તો તમે શું ચોકસાઈ રાખશો? હું છત્રી લઈ લઈશ,
રેઇનકોટ સાથે લેતો જઈશ જેથી કરીને મારે પલળવું પડે નહીં, અને જો પલળીશ તો બીમાર પડીશ. તો તમે ચોકસાઈ કેવી રાખી કે તમે સાથે છત્રી લઈ લીધી, પછી વરસાદ આવે કે ન પણ તમે અગાઉ તૈયાર તો થઈ ગયા કે હું છત્રી છે મારી પાસે વાંધો નહીં આવે, રેઇનકોટ છે મારી પાસે વાંધો નહીં આવે. તો ચોકસાઈ જરૂરી છે આયોજનમાં, કે આયોજન ભવિષ્ય માટે હોય છે, બરાબર છે. તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો પડે. જે કઈ બાબત આપણે ધ્યાનમાં લીધે અભ્યાસ કરવો પડે ને, કે ઘણી વખત કંપની શું છે, એક વર્ષનું આયોજન બનાવતા હોય, એક મહિનાનું આયોજન બનાવતા હોય, તો બધી બાબતોને ધ્યાનમાં લે કે એક મહિના પછી આવું થશે, એના પછી આવું થશે. તો એ બધી બાબતોને ધ્યાનમાં લઈને અભ્યાસ કરવો પડે, અને તે અંગે જે કંઈ આંકડાકીય ગણતરી હોય, મેળવેલી માહિતી હોય વગેરે, એમાં ચોકસાઈ રાખવી પડે. એટલે બહુ ધ્યાન રાખવું પડે, આંકડાકીય ગણતરી હોય પછી મેળવેલી માહિતી હોય, તેમાં ચોકસાઈ બહુ રાખવી પડે. એટલે આયોજનમાં ચોકસાઈ જરૂરી છે, બરાબર. એના પછીનો છઠ્ઠો મુદ્દો, પૂર્વાનુમાન અનિવાર્ય. જો અનિવાર્ય એટલે શું થાય, અનિવાર્ય એટલે ફરજિયાત થાય, પૂર્વાનુમાન એટલે પૂર્વાનુમાન, અગાઉ બધું અનુમાન કરવું પડે. એટલે આયોજનમાં પૂર્વાનુમાન અનિવાર્ય છે, અગાઉ તમારે અનુમાન કરવું જ પડે, બરાબર. એમાં શું કીધું કે ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં આવે છે. ધંધાકીય એકમમાં જે આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાનુમાન. ભવિષ્યની અનિશ્ચિતતા એટલે શું, મેં કીધું એમ કે ભાઈ ભવિષ્ય અનિશ્ચિત છે, આપણને ખ્યાલ છે, બરાબર, કે ન જાણ્યો જાનકી નાથે સવારે શું થવાનું છે. એ ભગવાન રામને પણ ખબર નહોતી કે એને સવારે વનવાસમાં જવું પડશે, પણ તો જવું પડ્યું કે નહીં, મતલબ ભવિષ્ય અનિશ્ચિત છે, કઈ નક્કી ન હોય. એટલે ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં આવે છે. એટલે ઘણી વખત શું થાય કે ભવિષ્ય અનિશ્ચિત છે, તો અગાઉ બધો વિચાર કરવો પડે કે આવું થશે તો ભાવમાં વધારો થશે, તો ભાવમાં ઘટાડો થશે, તો તેજી આવશે, તો મંદી આવશે, તો આ બધી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને પૂર્વાનુમાન કરાય છે, બરાબર. અને ત્યારબાદ તેના આધારે આયોજન કરવામાં આવે છે, બરાબર. અને આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજન ગણાય. બે કાર્ય સંચાલનના પહેલા, પૂર્વાનુમાન અને આયોજન. પૂર્વાનુમાન એટલે અગાઉ અનુમાન કરવું, અને આયોજન એટલે એ પસંદગીનું કાર્ય છે. તો એ આ સંચાલનના પહેલા કાર્ય છે કે તમે સંચાલન કરો, પણ સૌથી પહેલા પૂર્વાનુમાન અને આયોજન કરો, ત્યારબાદ બીજા કાર્યો થાય છે. તો પહેલું સર્વવ્યાપી, બીજું સર્વપ્રથમ, ત્રીજું સભાનને બૌદ્ધિક પ્રક્રિયા, ચોથું લક્ષણ પરિવર્તનશીલતા, પાંચમી લાક્ષણિકતા ચોકસાઈ, અને છઠ્ઠી લાક્ષણિકતા પૂર્વાનુમાન અનિવાર્ય, બરાબર. એના પછી જોઈએ, એના પછી છે સાતમો મુદ્દો, વિકલ્પોની યાદી. વિકલ્પોની યાદી એટલે આપણે જોયું કે આપણે લેખક ડોક્ટર બિલ ગોએટ્સ કીધું હતું, આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. પસંદગી એટલે વિકલ્પ, ઓપ્શન હોય આપણી પાસે, તો એ જે અલગ અલગ વિકલ્પો હોય ને એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય છે. મતલબ આયોજન શું છે, તો વિકલ્પોની યાદી છે. કે આયોજન કોઈ પણ ક્ષેત્રે હોય, અલગ અલગ ક્ષેત્રે આપણે જોયું ને, રાજકારણ, ધાર્મિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, અલગ અલગ ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્ર હોય, તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો. અલગ અલગ પ્રકારની યોજના હોય, અલગ અલગ વિકલ્પો હોય. દાખલા તરીકે ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે. એ કંપની એવું નક્કી કરે કે મારે ભવિષ્યમાં વેચાણ વધારવું છે, મારું સેલિંગ છે, સેલિંગ વસ્તુ વધારે વધારે મારે વેચાણ કરવું છે, તો એના વિકલ્પ એની પાસે ક્યાં ક્યાં હોય. જેમ કે જાહેરાત વધારવી, જો તો જાહેરાત વધારવાથી વેચાણ વધે, બરાબર છે. કારણ કે ઘણી વખત શું થાય, વસ્તુ ખબર જ ન હોય ગ્રાહકને કે આ વસ્તુ બજારમાં વેચાય છે, તો એ ક્યાંથી લેવાનું છે. જાહેરાત વધારવી પડે. જાહેરાત વધારવા માટે અલગ અલગ માધ્યમો છે, જેમ કે આ બધી સોશિયલ મીડિયા, ઇન્ટરનેટમાં જાહેરાત આપી શકો, ટીવીમાં જાહેરાત આપી શકો, છાપામાં જાહેરાત આપી શકો, મેગેઝિનમાં જાહેરાત આપી શકો, બરાબર. તો જાહેરાત વધારવાથી વેચાણ વધે, એક વિકલ્પ થયો. પછી બીજું, કિંમત ઘટાડવી. ઘણી વખત શું થાય કે આપણે એક આપણા એક ટૂંકમાં આપણો નિયમ હોય કે આપણને વસ્તુ કેવી જોઈએ, તો કે સસ્તું જોવે ને સારું જોવે, આપણે બે જોવે, સસ્તું જોવે અને સારું જોવે, બરાબર છે. એટલે કિંમત ઘટાડો ને તો એ વેચાણ વધે. પછી વેચાણ કર્મચારીને તાલીમ આપવી. ઘણી વખત વેચાણ કર્મચારી હોય ને ટ્રેનિંગ આપે, જે આપણે સેલ્સમેન કહીએ. તો જોજો તમે, સેલ્સમેન છે ને, એની સાથે વાત કરો તો વધારે ખ્યાલ આવશે. એ લોકો પોતાની વસ્તુ વેચવા માટે અલગ અલગ એને બધી ટ્રેનિંગ આપેલી હોય કે વેચાણ વૃદ્ધિ માટેની વિવિધ આકર્ષક દરખાસ્તો મૂકવી.
આમ અલગ અલગ આપણને સ્કીમ આપે, સ્કીમ કહીએ ને કે તમે બાય ટુ ગેટ વન ફ્રી, બાય થ્રી ગેટ વન ફ્રી, બરાબર છે, કે ભાઈ તમે પાંચ વસ્તુ લેશો એની અરે તમને બે વસ્તુ ફ્રી મળશે, આ બધી સ્કીમ આપે અલગ અલગ યોજના. તો એના માટે વેચાણ કર્મચારી જે હોય ને સેલ્સમેન, એને ટ્રેનિંગ તાલીમ આપવામાં આવે, બરાબર છે. તો આ શ્રેષ્ઠ આ વગેરેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય છે. ખ્યાલ આવ્યો કે વેચાણ વધારવાની યોજના માટે અલગ અલગ વિકલ્પો છે. ક્યાં ક્યાં વિકલ્પો? કે જાહેરાત વધારવી, કિંમત ઘટાડવી, પછી વેચાણ કર્મચારી તાલીમ આપવી, કે પછી વેચાણ વૃદ્ધિ માટેની વિવિધ દરખાસ્તો, એટલે અલગ અલગ સ્કીમ મૂકવી. તો આમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય છે. એનો મતલબ શું થયો? આયોજનમાં વિકલ્પો છે, મતલબ આયોજન શું છે? તો કે વિકલ્પોની યાદી છે. એના પછી આઠમો મુદ્દો, આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. એ તો બરાબર છે ભાઈ, આપણે જોયું ને અગાઉ કે વર્તમાનમાં રહીને ભવિષ્ય અંગેનો વિચાર કરવો એટલે આયોજન. હજી કામ થયું નથી, બરાબર, પણ થવાનું છે, થવાનું છે મતલબ ભવિષ્યમાં થવાનું છે, એટલે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. અને ભવિષ્ય પાછું કેવું છે? અનિશ્ચિત છે, બરાબર. એટલે આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય છે. તમે આયોજન કરો એટલે તમને અગાઉ ખ્યાલ હોવો જોઈએ કે ભવિષ્યમાં આમ થશે, એની પછી આમ થશે, અથવા આમ થાય તો તેમ થાય તો, એ બધી જે અનિશ્ચિતતાઓ છે ને એનો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય છે. અને ત્યારબાદ તે અંગે પૂર્વ વિચારણા અને ધારણા કરવામાં આવે. બધી અનિશ્ચિતતા તમે ખ્યાલ મેળવી લો ને, એટલે અલગ અલગ પૂર્વ વિચારણા હોય, બધી ધારણા હોય, એ બધી કરવામાં આવે. અને ટૂંકમાં ભાવિનું એટલે કે ભવિષ્યનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું, તે અંગેની જરૂરી વ્યવસ્થા કરવી, બરાબર છે. કારણ કે બધી વિચાર તો શું છે કે ભાઈ વર્તમાનમાં જ કરવાનો છે, એટલે વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને એના માટેની જરૂરી વ્યવસ્થા કરવી. જેમ કે એક ધંધા કે એકમમાં એવો નક્કી એવો વિચાર થાય કે ભાઈ કામ સમય દરમિયાન જો કદાચ અકસ્માતે આગ લાગે તો શું કરવાનું, તો આગના સાધનો અગાઉ કંપનીમાં રાખવા પડે ધંધાકીય એકમમાં. પછી કોઈ કર્મચારીને કાંઈ વાગ્યું હોય તો શું કરવાનું, તેના માટે વાહન વ્યવસ્થા રાખવી પડે. તો આ બધું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને એની જરૂરી વ્યવસ્થા કરવી. તો આમ આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે, બરાબર છે. એના પછીનો આઠમો મુદ્દો છે કે સતત પ્રક્રિયા છે. સતત પ્રક્રિયા એટલે શું? કે આનો કોઈ દી અંત ન આવે, બરાબર, ચાલ્યા જ કરે. કે આયોજન સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા, સતત કન્ટિન્યુઅસલી પ્રોસેસ છે, સતત ચાલ્યા જ કરે. કે ધંધાકી એકમની શરૂઆતથી અંત સુધી આયોજન કરતા જ રહેવું. શરૂઆત કરો ને ધંધાકી એકમનું, ત્યારે આયોજન, તેનો અંત કરો ને ત્યારે આયોજન થાય. શરૂઆતમાં તેમ થાય કે કયું કામ કોણ કરશે, અંતમાં કેવી રીતે? અંતમાં માનો કે એક કંપની ધંધા કે એકમને કીધા હવે આપણે કંપની બંધ કરી દેવી છે, તો કેવી રીતે બંધ કરશો એનો વિચાર કરવો પડે, બરાબર. એ જે કઈ માલિકો છે એનો કેટલા ટકા હિસ્સો આવશે, કેવી રીતે કંપની બંધ કરીશું, એના પછી હું કરીશું. તો ધંધા કે એકમની શરૂઆતથી અંત સુધી આયોજન કરતા જ રહેવું પડે છે, બરાબર છે. અને બદલાતા જતા સમય અને સંજોગો પ્રમાણે એમાં ફેરફાર કરવા પડે. આપણે જોયું કે આયોજનમાં પરિવર્તનશીલતા જરૂરી છે, સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર કરવા પડે. ટૂંકમાં આ એક સતત પ્રક્રિયા છે, એકવાર થઈ જાય પછી ફેરફાર કરવાને એવું નહીં, સતત ચાલ્યા જ કરે છે. તો એ નવમો મુદ્દો છે. એના પછી દસમો મુદ્દો છે કે આયોજન છે ને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ એટલે શું થાય? તો જે પ્રવૃત્તિમાં ધ્યેય હાંસલ કરવાનું હોય ને, લક્ષ્ય સિદ્ધ કરવાનું હોય ને, એને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહેવાય. અને આયોજન કરવાથી શું થાય કે બધું વ્યવસ્થિત આયોજન હોય, આંકડાકી માહિતી સાચી હોય, તો લક્ષ્ય આપણને સિદ્ધ થાય. એટલે કે આયોજન ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેય પાર પાડવા માટે કરવામાં આવે છે. એ તો બરાબર છે. આયોજન શું કરવા કરીએ? તો ભવિષ્યમાં જે આપણે ગોલ નક્કી કર્યો હોય, બરાબર છે, એને પાર પાડવા માટે આપણે આયોજન કરીએ. તમે એમ નક્કી કરો કે મારે 12મા ધોરણમાં 90% લાવવા છે, તો આ 90% લાવો તમારો ગોલ છે, તમારો ધ્યેય છે. એને હાંસલ કરવા માટે તમે શું કરશો? તમે આયોજન કરશો કે હું આટલી કલાક મહેનત કરીશ, આ સબ્જેક્ટ ઉપર વધારે ધ્યાન આપીશ, આ વિષયે મારા માર્ક્સ વધારે સ્કોર કરવાના છે, દરેક વિષયનું મહત્વ આપીશ. તો એ ધ્યેય તમે ધ્યેયને લક્ષ્યને એ તમે સિદ્ધ કરવા માટે અલગ અલગ તમારે આયોજન કરવું પડશે. તો ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેય પાર પાડવા માટે કરવામાં આવે છે, જેમાં સંચાલકો છે ને એ ધ્યેયને અનુરૂપ લક્ષ્ય આપવાનું, બરાબર. કે એક કંપની એવું નક્કી કરે કે મારે 1 વર્ષમાં 2 કરોડ
2 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે. મોટી મલ્ટીનેશનલ કંપનીઓ એવું નક્કી કરે કે મારે 2 કરોડનો નફો મેળવવો છે. હવે 2 કરોડનો નફો મેળવવા માટે એને ઓછામાં ઓછી એક દિવસમાં એને એ જે વસ્તુ બનાવતો એને 1000 પેકેટ બનાવવા પડશે. તો 1000 પેકેટ કેવી રીતે બનાવશે? તેનો ટાર્ગેટ લક્ષ્યાંકો નક્કી કરવા પડશે. બરાબર. તો એ લક્ષ્યાંકો પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોય તો જ ધ્યેય સિદ્ધિ શરૂ. ઈ વાત બરાબર છે. પછી લક્ષ્યાંકો પાર પાડી શકે તે વાસ્તવિક હોય, એટલે તમે જે ટાર્ગેટ રાખો છો એ વાસ્તવિક હોવો જોઈએ ને. જેમ કે તમારી કેપેસિટી 60% છે, તમારી કેપેસિટી 60% છે ને, તમે એમ કહો 90% આવશે તો થોડુંક વાત ગળે ન ઉતરે. શું કામ? કારણ કે 60% કેપેસિટી હોય તો વધુમાં વધુ 70 આવે, બોમ બોમ 75%, 90 તો થોડુંક આઘું પડી જાય. બરાબર. મહેનત કરો તો આવે, પણ તમારી કેપેસિટી 60ની છે. પાછી હવે એક કંપનીની કેપેસિટી ખાલી આખા દિવસના 500 પેકેટ બનાવવાની છે, એમ કે અમે 1000 પેકેટ બનાવશું તો એ વાત ગળે ન ઉતરે. એટલે ધ્યેય વાસ્તવિક હોવા જોઈએ. બરાબર. અને વાસ્તવિક હોય ને તો જ ધ્યેય સિદ્ધિ સરળ બને. આમ આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. બરાબર. એની પછી લક્ષણોમાં આપણે છેલ્લો મુદ્દો છે નિર્ણય પ્રક્રિયા જરૂર. આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂર. નિર્ણય પ્રક્રિયા એટલે કે આમાં શું છે કે વિકલ્પોની યાદી હોય, અલગ અલગ વિકલ્પો હોય, એમાંથી સારામાં સારો શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય, મતલબ નિર્ણય લેવો પડે, ડિસિઝન લેવું પડે. બરાબર. અમુક સમયે તમારે નિર્ણય લેવા પડે. તો એ નિર્ણય સાચો નિર્ણય હોય તો નફો થાય, ખોટો નિર્ણય હોય તો પછી ખોટ પણ સાબિત થાય. એટલે આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની પૂર્વ વિચારણા અને ધારણાઓ કરવામાં આવે છે અને ત્યારબાદ એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. એટલે કે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી, કારણ કે વિકલ્પોની યાદી છે, એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો છે અને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીને ડિસિઝન લેવું પડે, નિર્ણય લેવો પડે. અને એટલા માટે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આયોજનની લાક્ષણિકતાઓ. 5 માર્કનો પ્રશ્ન છે કે આયોજનની લાક્ષણિકતાઓ સમજાવો. તો સૌથી પહેલા આપણે એના જે પોઈન્ટ હોય ને, મુદ્દા, એ પહેલા આપણે પાકા કરી લેવાના. બરાબર. આયોજનની લાક્ષણિકતાઓ હવે આયોજનની લાક્ષણિકતા આપણે સૌથી પહેલો મુદ્દો જોયો તો શું હતો? તો આયોજન કેવું છે? તો કે સર્વવ્યાપી છે. એટલે પહેલો મુદ્દો પાકો કરવાનો સર્વવ્યાપી. સર્વવ્યાપી ઉપરથી આપણને યાદ રહી જાય, સર્વવ્યાપી એટલે દરેક જગ્યાએ જોવા મળે, દરેક ક્ષેત્રમાં. ક્ષેત્ર ક્યાં ક્યાં? તો કે ધંધાકીય કામ, ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રો, દરેક જગ્યાએ જોવા મળે. પછી બીજો મુદ્દો શું છે? તો સર્વપ્રથમ સર્વવ્યાપી, પછી છે સર્વપ્રથમ. સર્વપ્રથમ એટલે સંચાલનનું પહેલું કાર્ય છે, સર્વપ્રથમ કાર્ય આયોજન. ત્યારબાદ બાકીના બધા જે કાર્યો હોય, વ્યવસ્થા, તંત્ર, કર્મવ્યવસ્થા, ધોરણી, અંકુશ, એ બધા બાકી પછી થાય, પહેલા સૌથી પહેલા આયોજન થાય. પછી ત્રીજો મુદ્દો સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા એટલે સભાનતાપૂર્વક બૌદ્ધિક નિર્ણયો આધારે આયોજન કરવામાં આવે છે, એટલે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. બરાબર. 3 મુદ્દા થઈ ગયા. પછી ચોથો મુદ્દો શું છે? તો કે પરિવર્તનશીલતા. બરાબર છે. પરિવર્તનશીલતા એટલે શું? તો આ પરિવર્તનશીલતા આયોજનની પૂર્વશરત છે. સમય, સંજોગો, પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર કરવા પડે છે. પછી 5મો મુદ્દો ચોકસાઈ, એટલે જે કે આંકડાકીય માહિતી હોય ચોકસાઈ એમાં હોય છે, એટલે આયોજનમાં ચોકસાઈ જરૂરી છે. પછી 6ઠો મુદ્દો શું છે? તો કે પૂર્વાનુમાન અનિવાર્ય. પૂર્વાનુમાન અનિવાર્ય. આયોજનમાં બધી પૂર્વ વિચારણા કરવી પડે અને ત્યારબાદ જ બધા નિર્ણયો લેવામાં આવે છે, એટલે કે પૂર્વાનુમાન જે છે એ આયોજનમાં જરૂરી છે. બરાબર. એની પછી 7મો મુદ્દો શું છે? તો વિકલ્પોની યાદી છે, કે અલગ અલગ જે વિકલ્પો છે એ વિકલ્પોની યાદી હોય છે, એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. બરાબર છે. આપણે એવું ઉદાહરણ જોયું હતું કે કંપની નક્કી કરવું મારે વેચાણ વધારવું, એટલે એ બધા વિકલ્પો છે કે જાહેરાત વધારે દેવી, કિંમત ઘટાડી દેવી, અલગ અલગ યોજનાઓ, સ્કીમ આપવી, તો એ છે. પછી 8મો મુદ્દો શું છે? તો કે ભવિષ્ય સાથે સંબંધ. આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. વર્તમાનમાં રહીને બધી પૂર્વ વિચારણા કરવાની, એટલે ટૂંકમાં એનો સંબંધ કોની સાથે છે? તો ભવિષ્ય સાથે છે. એની પછી સતત પ્રક્રિયા. સતત પ્રક્રિયા એટલે કે ધંધાકીય એકમના શરૂઆતથી અંત સુધી આયોજનની જરૂર પડે. બરાબર. સમય, સંજોગો અનુસાર ફેરફાર કરવા પડે, એટલે કે બંધ ન થાય છે, એ સતત ચાલતી પ્રક્રિયા છે. પછી 10મો મુદ્દો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે.
એટલે કે જે કાંઈ ધ્યેય છે બરાબર છે, એ લક્ષ્ય છે એને પાર પાડવા માટે અને ધ્યેયને લક્ષ્ય આપવા પાછા વાસ્તવિક હોવા જોઈએ, એટલે એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. અને છેલ્લો મુદ્દો આપણે જોયો કે નિર્ણય પ્રક્રિયા જરૂર છે. નિર્ણય પ્રક્રિયા એટલે આપણે જોયું કે આયોજન વિકલ્પોની યાદી છે, એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરે ને ત્યારબાદ જરૂરી નિર્ણય લેવામાં આવે છે, એટલે એ નિર્ણય પ્રક્રિયા આયોજનમાં જરૂરી છે. તો આ 11 લાક્ષણિકતાથી તો 5 માર્કનો પ્રશ્ન પૂછાય, એટલે સૌથી પહેલા આપણે 11 લાક્ષણિકતાઓ બાકી કરવી પડે, ત્યારબાદ આપણે અંદરનું લખાણ લખી શકીએ. પહેલા મુદ્દા બાકી એક વાકા કરી નાખવાના અને ત્યારબાદ અંદરનું લખાણ આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખી શકીએ છીએ. બરાબર છે, તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સુધી રાખીએ છીએ. આજે આપણે પહેલો ટોપિક જે પહેલો પ્રશ્ન આવ્યો છે લાક્ષણિકતાઓ એ આપણે જોઈ, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એનાથી આગળ ચાલીશું. થેન્ક્સ ફોર વોચિંગ.